સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી. કુલભૂષણ મામલે થોડીક જ સમયમાં ચુકાદો આવી શકે છે. આપને જણાવી દઈએ, આંતરરાષ્ટ્રીય કોર્ટ એટલે કે આઈસીજે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે જોડાયેલા મામલે આજે પોતાનો નિર્ણય આપશે. પાકિસ્તાનના કાયદાકીય વિશેષજ્ઞોની એક ટીમ હેગ પહોંચી ચૂકી છે. પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટ દ્વારા જાધવને દબાણવાળા કબૂલનામા પર આધાર પર મોતની સજા સંભળાવવાના ચુકાદાને ભારતે આઈસીજીમાં પણ પડકાર આપ્યો છે. આપને જણાવી દઈએ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કુલભૂષણ જાધવના કેસ પર આજે ચુકાદો આપશે. આઈસીજીના પ્રેસિડેન્ટ અબ્દુલ કાવી અહમદ યુસુફ નેધરલેન્ડના હેગમાં આવેલા પીસ પેલેસમાં ચુકાદો વાંચીને સંભળાવશે. ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે ભારતની જાસૂસી સંસ્થા સાથે જાસૂસી કરવા અને આતંકવાદના મામલે દોષિત જાહેર કર્યો છે. કુલભૂષણ જાધવ મામલે થોડીક જ વારમાં ચુકાદો આવશે. 49 વર્ષના જાધવ સૈન્ય અદાલતે 2017માં મોતની સજા પણ સંભળાવી હતી. જો કે ભારત આંતરરાષ્ટ્રીય અદાલત પાસેથી આ મામલામાં રાહતની આશા પણ ક્યાંક રાખીને બેઠું છે. અને કુલભૂષણ જાધવની 3 માર્ચ 2016 રોજ ધરપકડ પણ કરવામાં આવી હતી, જ્યારે તેની જાણ ભારતને 25 માર્ચે કરવામાં આવી હતી. અને આજ કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેમ પહોંચ્યો જો તેની વાત કરીએ, તો ભારતે માન્યું કે કુલભૂષણ તેમના નાગરિક છે, પરંતુ જાસૂસ હોવાની વાતથી ઇનકાર કર્યો હતો. ભારત સરકારનું કહેવું છે કે કુલભૂષણ ઈરાનથી તેમનો બિઝનેસ ચલાવી રહ્યા હતા અને ભારતે જાધવનું અપહરણ થયાની પણ ક્યાંક શંકા વ્યક્ત કરી છે. જો કે સજા પર રોક લગાવવા માટે ભારત માંગ કરીને બેઠું છે અને આજ મામલે થોડીક જ વારમાં ચુકાદો પણ આવી શકે છે. પાકિસ્તાને 26 એપ્રિલ 2017 રોજ જાધવને કન્સ્યુલર એક્સેસ આપવાની ભારતની વિનંતી 16મી વખત છે તે નકારી હતી. તો શું આવશે ચુકાદો અને ન્યાય મળશે કે કેમ, સજા પર રોક લાગશે કે કેમ, આ તમામ વિષય પર ચર્ચા કરીશું. અને સાથે જ ચર્ચામાં જોડાવા માટે રાજકોટથી સુનિલ જોશી, જે વરિષ્ઠ પત્રકાર છે, તે જોડાઈ ચુક્યા છે. તેમની સાથે જ સીધી વાતચીત કરીશું. સુનિલજી, આપનું ડિબેટમાં સ્વાગત છે. સુનિલજી, આજે વાત ચલાવવા પામી છે અને આજે જયારે ચુકાદો આવવાનો છે, થોડાક જ સમયમાં ચુકાદો આવશે, પહેલા આપની પ્રતિક્રિયા જાણીશું આ વિષય પર. બસ એક આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પાકિસ્તાન સામે આ રાજદ્વારી લડત છે ભારતની, અને ભારત આ લડત માટે જે આઈસીજે છે એમાં પૂરતા જોર સાથે અને સ્ટ્રેટેજિક સાથે જાય છે. આપણા જે એમના માટેના હરીશ સાલવી આપણે જે આપણી સાઈડમાંથી કરવાના છે સહિતની 16 જજની બેંચ પાસે આ વસ્તુ મૂકશે અને પાકિસ્તાન પણ આને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ જઈ અને એનો બલુચિસ્તાનનો પ્રશ્ન લઈ જાય છે. ભારતનો સવાલ એ છે કે જે કઈ રીતે કુલભૂષણની ફેવરમાં આ ચુકાદો આવી શકે. વધારે ને વધારે દેશો છે એને ભારતીય સમુદાય તરફ ટાળવાની વાત રહેશે. આમાં મુખ્યત્વે ચુકાદામાં શું આવે છે એ જોવાનું રહે છે. ચુકાદો અત્યારે જે હિન્ટ્સ આવે છે એ રીતે અનેનિમસ નહીં હોય, એટલે કે સર્વસંમત ચુકાદો ન પણ હોઈ શકે. પણ હવે જોવાનું રહે છે કે ભારત આમાં કેટલી જીત મેળવી શકે છે અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અવારનવાર આપણે રાજદ્વારી રીતે લપડાક આપી છે, વધારે લપડાક આપવાની વાત છે. ચોક્કસથી સુનિલજી, પણ જોવા જઈએ તો જે આંતરરાષ્ટ્રીય કોર્ટ છે તે કોઈ દિવસ એક બાજુ ચુકાદો આપતી નથી. તમામ જે સંભાવનાઓ છે તેને જોવામાં આવતી હોય છે અને ક્યાંક જે સંભાવનાઓ મૂકવામાં આવી હતી, તમામ વસ્તુ સામે મૂકવામાં આવી હતી, 16મી વખત રિજેક્શનમાં પણ નાખવામાં આવી હતી. તમામ પ્રકારથી ભારતે જે કોશિશો કરવામાં આવી હતી તેની ઉપર હવે ક્યાંક હવે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. ભારતને માટે સૌથી મોટી વાત એ છે કે ભારતે એસ્ટાબ્લિશ કરવામાં કોઈ થોડા વધતા અંશે સફળ થયું છે કે
પાકિસ્તાને કુલભૂષણને પાકિસ્તાનની ધરતીમાંથી નહીં પણ અન્ય જગ્યાએથી પકડી, અન્ય દેશમાંથી પકડી અને પાકિસ્તાનમાં લાવીને રજૂ કરેલ છે. તો આ આ મુદ્દાને ભારત બરોબર રીતે ન્યાય આપી રહ્યું છે અને રાજદ્વારી રીતે આખા વિશ્વમાં એક ભારત દ્વારા મુવમેન્ટ ચાલે છે. તો બને કે ચુકાદો છે એ કોઈ એક સાઈડ ન હોય, પણ આ ચુકાદામાં સૌથી મોટી વાત એ હશે ભારત માટે કે પાકિસ્તાનને અલગ થલગ પાડવાની જે વાત છે, પાકિસ્તાન માનવીય ધોરણો નથી રાખતું, પાકિસ્તાન છે આતંકવાદને ઉછેર કરે છે. આપણી જ સરહદે વાત નથી, ભારતની સરહદે વાત નથી, ઈરાનની સરહદે પણ પાકિસ્તાનને પ્રોબ્લેમ છે કે આતંકવાદી સંગઠનોને ત્યાં ઉછેરે છે, એવો ઈરાનનો પણ એક આરોપ છે. અને આ રીતે આપણે એ પુરવાર કરવા માંગીએ છીએ આ કેસ દ્વારા કે કોઈને કોઈ રીતે પાકિસ્તાન છે એ આતંકવાદને ઉછેરતી ફેક્ટરી છે અથવા એ દેશ છે, ત્યાં માનવીય મૂલ્ય નથી, માનવીય કાયદાનું, આંતરરાષ્ટ્રીય કાયદાનું મૂલ્ય નથી કે જે આંતરરાષ્ટ્રીય કરારો થાય છે એનું મૂલ્ય નથી, એવું આ આ કેસ દ્વારા પુરવાર કરવાની વાત છે. અને પાકિસ્તાનને વધુ એક વખત આ કેસમાં કોઈ પણ ચુકાદો આવશે તો અત્યારે જે જે લાગી રહ્યું છે એ રીતે ચાઇના તો કદાચ પાકિસ્તાનની ફેવરમાં હોઈ શકે છે, યુએસનું પણ સ્ટેન્ડ છે એ અત્યારે થોડું રહસ્યમય છે, પરંતુ ઓવરઓલ એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય મુજબ પાસે ભારત ખૂબ જ સારી રીતે આ કેસને રજૂ કરી રહ્યું છે. ચોક્કસથી સુનિલજી, વિયેના સંધિની વાત કરવામાં આવે તો વિયેના સંધિ મુજબ જોવા જઈએ તો બંને દેશો એકબીજાની સાથે વાત કરી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને પકડવામાં આવે છે તો તેની જે દૂતાવાસ છે તેને તરત જાણ કરવાની રહેશે, પણ ક્યાંક આ વસ્તુમાં પાછળ પડ્યું હતું પાકિસ્તાન અને ક્યાંક પાકિસ્તાને પોતાની ત્યાં નાપાક હરકત બતાવી હતી અને ત્યારે પણ આ વસ્તુથી તે દૂર રહ્યું હતું અને ક્યાંક અલગ થલગ કરવાની કોશિશ પણ કરી હતી, તે આ વાતમાં પણ પાકિસ્તાન ક્યાંક નકારી રહ્યું હતું, શું કહેવું છે? પાકિસ્તાન પહેલેથી જ આ કેસમાં છે, એ એના લશ્કરી સૈન્ય દ્વારા જે કંઈ નિર્ણયો લેવાય છે એ દ્વારા, એટલે માનવીય મૂલ્યોની વાત છે, કોસ્મેટિક છે પાકિસ્તાન માટે, એટલે કે બાહ્ય પ્રદર્શન માત્ર છે, ત્યાં માનવીય મૂલ્યની વાત નથી. આંતરરાષ્ટ્રીય કરારો અને આંતરરાષ્ટ્રીય જે દેશની એક સંધિ હોય છે એના પ્રત્યે રિસ્પેક્ટ નથી એ બતાવવાની વાત છે. આપણે પણ જાણીએ છીએ કે કુલભૂષણને એનો એના વકીલ પસંદ કરવાની પણ પાકિસ્તાને છૂટ નથી આપી અને આ આ વસ્તુ માટે પણ લડત આપવી પડી છે, સતત લડત આપવી પડી છે, 15-16 વખત આ માટે લડત આપવી પડી છે. તો પાકિસ્તાન જે છે કાયદાનું કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાનું કોઈ જે રિસ્પેક્ટ નથી રાખતું એ વાતને આમાં પણ રજૂ કરશે અને વિયેના સંધિ કે કોઈ પણ સંધિ હોય છે ત્યારે પાકિસ્તાનને પોતાનો આતંકવાદનો એક ચહેરો જુદો છે અને બાહ્ય રાષ્ટ્ર સાથે રહેવા માટેનો એક ચહેરો જુદો છે, એ વસ્તુને અહીંયા ભારત બરોબર એનું એ એ વસ્તુને જુદી કરવા માંગે છે. એટલે પાકિસ્તાનની પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો પાકિસ્તાન કોઈ દિવસ માનવીય મૂલ્યો કે આંતરરાષ્ટ્રીય મૂલ્યો છે અને રિસ્પેક્ટ નથી કરતું એ વાત ભારત આમાં પુરવાર કરશે. ચોક્કસ સુનિલજી, પાકિસ્તાન જ્યારે પણ જો ત્યારે નાપાક હરકતમાં આગળ રહેતું હોય છે કે આતંકવાદી હુમલા હોય કે પછી સરહદ પર કોઈ પણ જાતનું ઉલ્લંઘન હોય, આ કેસમાં પણ સાથે તે જોવા મળ્યું છે, ક્યાંક આંતરરાષ્ટ્રીય કોર્ટનું પણ ક્યાંક અનાદર કર્યો તેવું ચોક્કસથી કહી શકાય, પણ આ જે આંતરરાષ્ટ્રીય કોર્ટનો જે મામલો છે તે ક્યાંક બંધન કરતા ગણી શકાય છે, કારણ કે આ અંતિમ ચુકાદો છે અને તેની સામે કોઈ પણ જાતની અપીલ હવે આગળ થઈ શકશે નહીં સુનિલજી? મારી પાસે જે વિગત છે એ પ્રમાણે આઈસીજેનો ચુકાદો છે, ભૂતકાળમાં પણ કોઈ દેશ યુએસ અને બીજા દેશમાં પણ પૂરેપૂરો સ્વીકારાયો ન એવું બન્યું છે. આ કેસમાં પાકિસ્તાનની ફેવરમાં ચુકાદો આવે તો પાકિસ્તાન સ્વીકારે, પણ પાકિસ્તાન માટે કોઈ આપત્તિ હોય તો પાકિસ્તાન છે એ કઈ રીતે સ્વીકારશે કે નહીં એ એક વસ્તુ જોવાની રહી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ જુદી રીતે પ્રચાર પ્રસાર માખે અને આંતરિક રીતે સ્વીકારે એવું પણ બને. પાકિસ્તાનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો પાકિસ્તાન બલુચિસ્તાનનો જે આખો પ્રશ્ન છે એમાં ભારતની સંડોવણી પુરવાર કરવા આ કેસનો માઇલેજ તરીકે ઉપયોગ કરે છે અને ભારતે આ બાબતે પૂરી રીતે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો છે એ બુરખો છે એનો ચીરી નાખવા માટે આ કેસનો પ્રયાસ કરે છે અને એક નિર્દોષ માણસને પાકિસ્તાન શું કરી શકે છે? પાકિસ્તાનની કોર્ટો છે નિર્દોષ માણસને ન્યાય નથી આપતી, કોઈ ક્યાંયથી ધરપકડ કોઈ બીજી જગ્યાએથી થઈ હોય છે, કોઈ બીજા દેશમાં લઈ જાય છે, ત્યાંની કોર્ટો છે એ ન્યાયિક કોર્ટો ખરેખર ન્યાયિક કોર્ટો નથી એવું પુરવાર કરવાનો આ સૌથી મોટો મંચ થશે આઈસીજે છે અને એનો ભારત બખૂબી ઉપયોગ કરી રહ્યું છે અને હું જોઈ રહ્યો છું કે આંતરરાષ્ટ્રીય સમુદાયનો હવે વલણ બદલાતું જાય છે. મોટા દેશો છે એક બે દેશોનું કોઈ પણ વલણ હોય પણ અંતર ઘટતું જાય છે અને ભારત પ્રત્યેની સહાનુભૂતિ વધતી જાય છે. ચોક્કસથી સુનિલજી, કોન્સ્યુલેશન એક્સેસની વાત કરવામાં આવે તો તેમાં પણ ક્યાંક આ વાતને નકારી કાઢવામાં આવી હતી અને તમામ જે વસ્તુ છે તેની વિરુદ્ધમાં મૂકવામાં આવી હતી, તે વિશે આપનું શું કહેવું છે?
બિલકુલ બિલકુલ, પહેલેથી આ કેસમાં જ્યારે પણ કુલભૂષણની કોઈ પણ અરજી હોય કે કોઈ ભારતીય ભારતીય વાત હોય તો ભારતના પક્ષેથી મૂકી જાય, ત્યારે પાકિસ્તાને એને સ્વીકારવાનો કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો, અથવા એમને નકારવાની જ એમની જેને ડિનાયલ મોડ કહે છે, પાકિસ્તાન આખે આખું ડિનાયલ મોડ ઉપર છે અને ભારત માટે તો છે, એટલે ભારતને એટલે જ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે જવું પડે છે. પાકિસ્તાન આપણું પડોશી દેશ હોવા છતાં કોઈ કોઈ વસ્તુનો સીધો સંવાદ જ નથી રહી ગયો. ભારત ભારતને કંઈ પણ વસ્તુ કરવું હોય તો હવે એવું થઈ ગયું છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ વસ્તુ હોય તો વાયા યુએસ થાય છે, વાયા વાયા કોઈ જીનીવા સંધિથી થાય છે, વાયા આઈસીજેથી થાય છે. તો અલ્ટિમેટલી એવું થયું છે કે પાકિસ્તાન ભારત માટે નકારાત્મક છે અને બીજા દેશો માટે પણ નકારાત્મક છે. અન્ય મેં તમને કીધું કે એના સરહદી દેશો છે, આપણે બાંગ્લાદેશનું તો આખું આપણી પાસે ઉદાહરણ છે કે બાંગ્લાદેશ એનો જે પ્રાંત હતો પણ એના એની એની નકારાત્મકતા એટલી હદે આવી ગઈ કે 1971માં એને જુદું કરવું પડ્યું. અફઘાનિસ્તાન છે, ભારતનું સારું મિત્ર છે પાકિસ્તાનની સરહદે હોવા છતાં, તો પરિસ્થિતિ પાકિસ્તાન માટે ખૂબ જ કફોડી થતી જાય છે દિવસે દિવસે. ચોક્કસથી, જો કે હવે તો સુનિલજી જોવા જાય તો પાકિસ્તાનનો જે પ્રોપેગેન્ડા છે તે વિશ્વ સમક્ષ મુકાયો છે અને બસ હવે એક આશા એવી રાખી શકાય કે જે ચુકાદો છે તેમાં દૂધનું દૂધ અને કદાચ પાણીનું પાણી પણ થઈ જવું જોઈએ, શું કહેવું છે? બિલકુલ, હવે તો પાકિસ્તાનને સ્વીકારવાની ફરજ પડશે, કારણ કે અલગ થલગ થઈ જશે, વિશ્વથી અલગ થલગ થઈ જશે અને જો આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી કોઈ ચોક્કસ મેસેજ આવશે તો એની અસર છે, એની અસર છે એમના આંતરિક રાજકારણ પર ઉપર પડશે. અને ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનમાં કોઈ નિર્ણયો છે એ સરકાર નથી લેતી પણ લશ્કર લે છે, તો લશ્કર ઉપર પણ એક દબાણ ઊભું થશે અને રાજનૈતિક દબાણ પણ ઊભું થશે. એટલે આઈસીજેનો ચુકાદો છે એ પાકિસ્તાનની ભાવિ રણનીતિ માટે અને સંરક્ષણ જે અત્યાર સુધી જે એટેકિંગ મૂડમાં હતો એમાંથી ડિફેન્સિવ મૂડમાં આવી જશે. જી જી, સુનિલજી આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા પણ લાઈવ જોડી ચુક્યા છે. ધ્રુવ, સવાલ ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ ક્યારે ન્યાય મળશે, એક તરફ ફાંસીની સજા, બીજી તરફ ચુકાદો, જે આખરી નિર્ણય કહી શકાય ત્યારબાદ કોઈ અપીલની સંભાવનાઓ બચતી નથી, પણ લોકોનું આ વિષય પર શું કહેવું છે? જી બિલકુલ, જે પ્રકારનો કુલભૂષણ જાદવ પર આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જે પ્રકારનો ચુકાદો આવવાનો છે ત્યારે તમામ લોકો કહી શકાય તો સુરતના તમામ લોકો અત્યારે કુલભૂષણ જાદવની સાથે જોવા મળી રહ્યા છે. અત્યારે તમામ લોકો આપણે ના પ્રતિક્રિયા લેશું, કુલભૂષણ જાદવ પરના જે અત્યારે ચુકાદા છે તેને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે? સૌ પ્રથમ આપનું નામ જણાવશો? મેહુલ પટેલ. મેહુલભાઈ, જે પ્રકારે પાકિસ્તાની સૈન્યએ જે કુલભૂષણ જાદવ પર નિવૃત્ત નૌકાદળના સૈનિક જે છે તેનું ધરપકડ કરી છે અને જાસૂસ તરીકે તેમની ધરપકડ બતાવી છે અને બંધ બારણે તેઓને ફાંસીની સજા પણ આપી દેવાઈ છે, હાલ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ જે ચુકાદો છે તે થવા જઈ રહ્યો છે, કઈ રીતે જુઓ છો? અગાઉ પણ આ ચુકાદા બાબતે જે ભારત તરફથી જે વકીલ છે આપણા હરીશ સાલવે સાહેબ, એમણે ખૂબ જ મજબૂત પ્રતિક્રિયા આપી હતી અને આંતરરાષ્ટ્રીય કોર્ટે પણ એમને એ સજાને જરા મોકૂફ રાખી હતી. તો આજે પણ દેશ એવી આશા બાંધી રહ્યો છે કે કુલભૂષણ જાદવને પાકિસ્તાને જે આ કૃત્ય કર્યું છે તો એના તરફે સહી સલામત ભારત પાછો આવે એવી દેશ અપેક્ષા રાખીને બેઠો છે. આજે શું અપેક્ષાઓ છે દેશ પ્રત્યે અને આજે ચુકાદાને લઈને શું કહેવું છે આપનું? દેશ એટલા માટે મોટી અપેક્ષા રાખી રહ્યો છે કે ખરેખર જો અભિનંદન એક જ દિવસમાં જો ફરી પાછો ભારત આવતો હોય તો કુલભૂષણ જાદવ કેમ ના આવી શકે, આવવો જ જોઈએ. તમે લોકો કોઈ જણાવશો કે આજે કુલભૂષણ જાદવને ભારત લાવવા શું કહેશો આપ? તમે જણાવશો, કુલભૂષણ જાદવ આજે જ્યારે ચુકાદો થઈ રહ્યો છે ખૂબ જ મહત્વનો ચુકાદો કહી શકાય કે પાકિસ્તાને અને ફરી એક એવું નાકામ એટલે જે સૌથી ખરાબ કૃત્ય જો કહી શકાય તો પાકિસ્તાનનું બંધ બારણે તેને આરોપી બતાવીને ફાંસીની સજા આપી દીધી છે, કઈ રીતે જોવો છો આ પાકિસ્તાનની આ એલાનને અને જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે એની પર ચુકાદો થઈ રહ્યો છે કઈ રીતે જોવો છો? આંતરરાષ્ટ્રીય કક્ષાએ લુચ્ચાઈ અને ખંતાઈની સામે સજ્જનતાથી પોતાનો કેસ આખી આંતરરાષ્ટ્રીય લોબીની સામે મૂકી અને એને જીતવા સુધી પહોંચાડે એ પ્રકારની આજે આપણી ભારતની શક્તિ છે. અને ભારત હવે આંતરરાષ્ટ્રીય રીતે જોઈએ તો બધાની સામે દરેક કેસમાં લડી અને જીતી શકે એ પ્રકારની શક્તિ ધરાવતું થઈ ગયું છે. ત્યારે એક ષડયંત્રના ભાગરૂપે કુલભૂષણને અલગ અલગ જગ્યાએથી પકડી અને રજૂ કરવામાં આવે અને એમ કહેવામાં આવે કે બલુચિસ્તાનમાંથી અથવા તો અલગ જગ્યાએ અફઘાન બોર્ડર ઉપરથી ક્યાંથી પકડ્યો છે હજુ આજ સુધી એ લોકો કહી શક્યા નથી. ઇવન આંતરરાષ્ટ્રીય જે કંઈ કોર્ટ છે એને પણ નથી કહી શક્યા. 2003માં જે વ્યક્તિ રિટાયર્ડ થઈ ગયો છે નેવીમાંથી
એ વ્યક્તિને 2016 ની અંદર 23-3-2016 એની ધરપકડ કરે, ધરપકડ કરી અને કેટલા સમય સુધી એના કોન્સ્યુલર રાઈટ હોય છે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રાજદ્વારી અથવા તો વેપારી વ્યક્તિ છે એની જ્યારે ધરપકડ કરવામાં આવે અથવા તો એને લઈ જવામાં આવે ત્યારે એના કોન્સ્યુલ રાઈટની એને જાણ કરવી પડે કે તમારા રાઈટ્સ આ છે. પણ આવા કોઈ પણ પ્રકારના રાઇટ્સની કેટલાય મહિનાઓ સુધી ન તો કુલભૂષણને જાણ કરી, ન ભારતને રાજદ્વારી રીતે જાણ કરી, અને ક્યાંથી ધરપકડ થઈ છે એ બાબતે ત્યાંના જનરલ બાજવા એમ કહે છે કે સરવનમાંથી એની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બલુચિસ્તાનના એના એક મંત્રી બસ્તી છે એ કંઈક બીજું સ્થળ બતાવે છે. મતલબ એમની પોતાની પાસે કોન્સેપ્ટ ક્લિયર નથી કે ક્યાંથી ધરપકડ કરી. આવા બેકાર અને નકામા કેસો ને કઈ રીતે ચલાવી શકાય અને આંતરરાષ્ટ્રીય રીતે હવે લોકો બધા સમજતા થઈ ગયા છે આ પ્રકારના પ્રોપોગેન્ડાઓ ઊભા કરી અને કોઈ પણને આતંકવાદી ઘોષિત કરી અને ભારતને બદનામ કરવા માટેનું જે પાકિસ્તાનનું કાવતરું છે એ કાવતરું કોઈ પણ સંજોગોમાં સફળ નહીં થાય. અચ્છા, તો આજે કઈ રીતે જોવો છો જે ચુકાદો છે? તો આજે આખો દેશ કુલભૂષણની સાથે જોવા મળે છે, શું કહેશો? આખો દેશ એક એક પળે ઇંતજાર કરે છે કે કુલભૂષણ જલ્દીથી ત્યાંથી મુક્ત થાય અને ભારત પાછો ફરે. જે રીતે અભિનંદન આવ્યા, જે રીતે બાકીના લોકો આવ્યા, એ જ રીતે આપણા કુલભૂષણ જાધવજી જે મહારાષ્ટ્રમાં આપણા જન્મેલા છે એ અહીંયા ફરી પાછા ફરે. 2003 રિટાયર્ડ નેવી ઓફિસર છે, એને વેપાર કરવાની છૂટ હોય, એને વેપાર કરવા માટે ઈરાન ગયેલા. પણ ઈરાનમાં એક વેપારીને ઉઠાવીને તમે સીધા ડાયરેક્ટલી આ રીતે એક આતંકવાદી તરીકે એને ઘોષિત કરી દો અને એની ધરપકડ કરી નાખો, ત્યાં સુધીનું તો ષડયંત્ર એક પાકિસ્તાન જેવો નિર્માલ કંગાળ અને ફેલ્ડ સ્ટેટ જ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. એટલે સુરતની જનતાનું પણ ખાસ માનવું છે કે જે પ્રકારનો આજે ચુકાદો છે તેમાં તમામ લોકો અત્યારે કુલભૂષણ જાધવની સાથે છે અને તેને જે રીતે અભિનંદન અન્ય લોકો જે રીતે પરત આવ્યા છે તો તેઓને પણ એટલી ઉત્સાહ છે કે તે કુલભૂષણ જાધવ પણ આજે ચુકાદો આવશે અને તે પરત ઇન્ડિયામાં કે ભારતમાં લાવવામાં આવે તેવી લોકોની પણ માંગ છે. જી ધ્રુવ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. તો લોકો પણ હવે એ જ છે રહ્યા છે કે જો અભિનંદન એક દિવસમાં ભારત પરત ફરતા હોય તો શા માટે કુલભૂષણ જાધવ નહીં, કારણ કે ઘણા બધા સવાલોની વણઝાર પણ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ ચુકાદાની અત્યારે રાહ જોવાઈ રહી છે અને ચુકાદો પણ આવી શકે છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પોતાનો નિર્ણય આપશે અને ભારતીય મૂળના જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે 2017 જાસૂસી તથા આતંકવાદના આરોપસર ફાંસીની સજા ફટકારી હતી. અમારી સાથે સુનિલ જોશી જે વરિષ્ઠ પત્રકાર છે તેઓ પણ જોડાયેલા છે, સીધી તેમની સાથે જ વાતચીત કરીશું. સુનિલજી, પહેલા પણ ભારત દ્વારા ઘણી બધી દલીલો મૂકવામાં આવી હતી અને આખરે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અને પડકારવામાં આવ્યો, કેસ મૂકવામાં આવ્યો હતો, આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી વાત પણ પહોંચી ચૂકી છે. પણ ક્યાંક પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી પહેલેથી જ જાણકાર છે અને પંકાયેલું છે અને તેમાં પણ આ જ વસ્તુ ક્યાંક સામે આવી હોય તેવી પણ વાત સામે આવી રહી છે, શું કહેવું છે? બિલકુલ, તમે જુઓ તો ભારત માટે આ વસ્તુ એ છે કે પહેલો વિજય આપણે મેળવી લીધો છે કે એમની જન્મ એમની જે સજા હતી એ રદ થઈ છે અત્યારે અથવા પેન્ડિંગ રહી છે અને ભારત એને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ આ કેસ લઈ શક્યો છે. પાકિસ્તાનની હરકત તો એવી હતી કે એમને ત્યાં જ સજા દઈ દેવી, મતલબ કે ભારતનો પ્રથમ તબક્કાનો વિજય થયો છે અને હવે બીજો તબક્કો આવી ગયો છે અને ભારત છાતી ઠોકીને કહે છે કે આ અમારો ભારતનો લાલ છે અને એને પાકિસ્તાને ગેરકાયદે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નિયમો અને ન્યાય સંગત ન કહેવાય એવી વણઝારોથી એને એને મુક્ત એને જે મળવા જોઈએ રાઈટ નથી આપ્યા અને હવે એને મુક્ત કરવા જોઈએ. એટલે પાકિસ્તાનને દરેક ચહેરો છે એ ખુલ્લો થયો છે. તમે જોતા હશો કે એમની કોર્ટ કઈ રીતે ચુકાદો આપે છે. ભારતના જે આપણે હરીશ સાલવેજીની વાત કરી તો ભારતે પાકિસ્તાનના દરેક કેસમાં કોને કોને કેટલી સજા થઈ છે, કેટલા મૃત્યુદંડ થયા છે એના આંકડા આપ્યા છે, જે વિશ્વમાં નથી થતું કે કોઈ જ્યારે વિદેશી રાજદ્વારી પકડાય અથવા વિદેશી નાગરિક પકડાય તો એમની સજાઓનો જે મૃત્યુદર છે ને એ બહુ ખૂબ જ મોટો મૃત્યુદર છે. એટલે એમના લશ્કર નક્કી કરે છે કે આમને મૃત્યુ આપવું, અદાલતો છે ને એ તો પપેટ શો જેવી હોય છે. તો આ એક ખૂબ જ મહત્વનું તારણ છે એ વિશ્વ સમક્ષ મુકાશે. માત્ર ચુકાદાથી આપણો ભારતનો લાલ છે એ અહીંયા આવી જશે અને ભારતની પ્રજા છે એક સારા માર્ગ ઉપર એને સ્વાગત કરશે, જેમ અભિનંદનનું સ્વાગત કર્યું એવી વાત નથી. એમની મુક્તિ તો એક દેશના સ્વાભિમાનની
ની વાત છે, પણ સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનની અંદર શું ચાલી રહ્યું છે એ વિશ્વ સમુદાય સમક્ષ મૂકશે કે અહીંયા લશ્કર કેટલા લોકોને મૃત્યુદંડ આપે છે અને એ પોતાની રીતે આપે છે, એમની કોર્ટો છે એ કેટલી અમાનવીય છે, એ બાબતને રજૂ કરશે ને એ બાબત આંતરરાષ્ટ્રીય સમુદાય સામે આવશે તો પાકિસ્તાનને નીચા જોવું વધારે થશે. જો કે પાકિસ્તાન તમે જાણો છો, આપણે સૌ જાણીએ છીએ કે એમની હરકતોથી દરેક વખતે નીચા જોવું થાય છે અને એક સાબિત થાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ એક નિર્માલ્ય કહેવાય અથવા આતંકવાદને ઉછેરનારું સ્ટેટ કહેવાય એ રીતે. પણ આ ચુકાદામાં આપણે ઈચ્છીએ કે ભારતનો લાલ પાછો આવી જાય અને જે જે મુદ્દાઓ છે એમની સાથે જે છેલ્લા 3 વર્ષમાં જે વસ્તુઓ બની છે એ વસ્તુઓ બહાર આવે, ઓન રેકોર્ડ આવે, આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે આવે, એ ભારતની મોટી જીત હશે. જે ચોક્કસ છે, એટલે હવે નિર્ણય પર નજર રહેશે કે આખરે ચુકાદો કયા પ્રમાણેનો આવે છે. કુલભૂષણની સજા પર ભારત તો રોક લગાવવાની વાત કરી રહ્યું છે, આજે આખરે નિર્ણય છે, પણ આ નિર્ણયને ત્યારબાદ આગળ અપીલ નહીં કરી શકાય. અમારા સંવાદદાતા કૃણાલ શર્મા વડોદરાથી અમારી સાથે લાઈવ જોડાયા છે. કૃણાલ, વડોદરાની જનતાનું શું માનવું છે, આજે જ્યારે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે તે આખરી રહેશે, પણ લોકો શું કહી રહ્યા છે? જી ખુશાલી, બિલકુલ. જેવી રીતે અભિનંદન બાદ હવે કુલભૂષણ જાધવ મામલે શું ચુકાદો આવશે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં તેની વડોદરાની જનતા પણ ચાતક નજરે રાહ જોઈ રહી છે. ત્યારે વાત કરીશું જે વડોદરાના વકીલ છે, જાણીતા વકીલ શૈલેષ અમીન, તેમની સાથે. શૈલેષભાઈ, કુલભૂષણ જાધવ મામલે શું ચુકાદો આવશે, આખો દેશ જયારે ચાતક નજરે રાહ દેખતો હોય, શું પ્રતિક્રિયા છે? પાકિસ્તાને એને ગમતા ચાર્જ મૂકી દીધા, એને ગમતા પુરાવા લઈ લીધા, એને ગમતા એની પાસે જબરજસ્તીથી કબૂલાતો પણ લેવડાવી લીધી. હવે જ્યારે આ મુદ્દો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નેધરલેન્ડમાં આવેલો છે તો ભારત સરકારે પોતાનું બચાવ પક્ષનું પૂરેપૂરું એની દલીલો કરવી જોઈએ. અને કુલભૂષણ જાધવ જે 2002માં નેવીની નોકરી છોડી અને સ્ક્રેપના ધંધા માટે ઈરાન સેટલ થયેલો છે ને સ્ક્રેપના ધંધાને લઈને પાકિસ્તાન કરાચી કે વારંવાર આવેલો ગયેલો છે, તો એને આવી રીતે ખોટી રીતે કર્યા તો પુરાવા શું છે એ મહત્વની વસ્તુ છે. અને પુરાવા વગર જો આવી વાત હોય એની પર સ્પાઇંગ કે ગુપ્તચરની એની પર આરોપ મૂકવામાં આવેલા છે કે એની પર આતંકવાદના આરોપ મૂકવામાં આવેલા છે, તો આ બિલકુલ આતંકવાદ કરવા માટે કોઈ વેપાર કરવા ઈરાન જતો નથી ને પોતાના પૈસા કોઈ આવી રીતે ખર્ચતો નથી, કોઈ સંસ્થા જોડે જોડાયેલો હોય તો જુદી વસ્તુ છે, આ કોઈ પુરાવા નથી. અને આ લોકોએ ખોટી રીતે એની ધરપકડ કરી છે. અને જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ 2014માં વડાપ્રધાન બન્યા તો એમના ખાસ મિત્ર ગણાતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિને અડધી રાતે જઈને જો કેક કાપવા, બર્થડેની કેક કાપવા જતા હોય, વિશ કરવા જતા હોય કે એમની શપથવિધિમાં રેડ કાર્પેટ મૂકીને વેલકમ કરતા હોય, તો એમણે આના માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જોડે પણ ચર્ચા કરીને, જેમ અભિનંદનને તમે 24 કલાકમાં છોડાવીને લાવો છો, જે ફાઇટર પ્લેન લઈને ઘૂસી ગયેલો હતો, ચોક્કસ પાકિસ્તાનને મારવા ઘૂસી ગયેલો હતો, એને તમે છોડાવીને લાવો છો, તો આને છોડાવવા માટેના શું પ્રયત્ન કર્યા એ પણ એક પ્રશ્નાર્થ ઊભો થાય છે. ને અભિનંદનની જેમ આ કુલભૂષણ જાધવ પણ છૂટી જ જવો જોઈએ એવું મારું માનવું છે. શૈલેષજી, એમાં 2 સવાલ મુખ્ય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ કોઈ દિવસ એક તરફી ચુકાદો આપતો નથી, બીજું કે જો કુલભૂષણ જાધવને છોડવાની વાત કરવામાં આવે તો પાકિસ્તાન તે માને તેમ નથી, કારણ કે જો છોડવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તો ક્યાંક પ્રધાનમંત્રીને લોકોના રોષનો ભોગ બનવું પડે, પાકિસ્તાનના લોકોનો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તો એવા વિષયમાં આપને શું લાગે છે કે કુલભૂષણની જે ફાંસીની રોક છે તેને રોકી દેવામાં આવશે કે શું નિર્ણય લેવામાં આવશે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જ્યારે કોઈ નિર્ણય લેતું હોય, જો પાકિસ્તાન એનું માનવાનું જ ના હોય તો ઇન્ટરનેશનલ કોર્ટમાં જવા જ શું કામ દીધો, એમને સ્વીકારવાનું જ ના હોય કે મારે ઇન્ટરનેશનલ કોર્ટમાં જવું નથી. પાકિસ્તાન દુનિયામાં એક દેશ નથી, એની જોડે બધા બહુ દેશો સંકળાયેલા હોય, વેપાર ધંધા સાથે કનેક્ટેડ હોય, અને પાકિસ્તાન કેટલી બધી સહાયોથી જીવતો દેશ છે, એ પોતે તો સક્ષમ છે જ નહીં, તો એને બીજા દેશોને માનવું જ પડે એવું છે. અને જ્યારે ઇન્ટરનેશનલ કોર્ટ હોય તો કોર્ટ કોઈ પણ હોય તો દરેક પક્ષને સાંભળીને પછી ચુકાદો કરતો હોય, તો કુલભૂષણ જાધવની બાબતમાં ભારત દેશે પોતાના પુરાવા રજૂ કરીને કે આ માણસ ખોટો નથી ને આર્મી જોડે કનેક્ટેડ નથી કે સ્પાય નથી કે જાસૂસ નથી કે આતંકવાદ નથી, માત્ર વેપારી છે, અને બલુચિસ્તાનમાં જે વારંવાર આવેલો ગયેલો છે અને વેપારના કરાર મુજબ પાકિસ્તાનમાં ઘણા વેપારીઓ આવે છે જાય છે એના ભાગરૂપે છે, ને આ તમે જે ઊભું કરેલું છે બિલકુલ ખોટું છે, એટલે એને છોડી જ દેવો જોઈએ એવી રજૂઆત કરવી જોઈએ. ખૂબ જ ટૂંક સમય છે, અતુલભાઈ આપનું શું પ્રતિક્રિયા છે આ મામલે? ભારત માતા કી જય, વંદે માતરમ. કુલભૂષણ જાધવને ભારત સરકારે છોડાવવા તમામ પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે આ ભારતનો પુત્ર છે અને ખોટી રીતે પાકિસ્તાન એને સંડોવી દીધો છે. એટલે અમારું સૌનું માનવું છે, વડોદરાવાસીઓ, ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓનું, કે કુલભૂષણ જાધવને વડાપ્રધાને ગમે તે રીતે છોડાવવો જોઈએ. જેવી રીતે વડોદરાની જનતાની સ્પષ્ટ માંગણી છે કે જેવી રીતે અભિનંદનને છોડાવી દેવામાં
ભારત સરકારે ખૂબ જ મહેનત કરી હતી તેવી રીતે કુલભૂષણ જાધવને પણ છોડી દેવામાં આવે તેવી વડોદરાની જનતાની હાલ માંગણી છે. ચોક્કસથી કૃણાલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ. સુનિલજી, એક ટૂંકમાં સવાલ પૂછવા માંગીશ અને જવાબ ટૂંકમાં જ આપવો પડશે કારણ કે સમયનો અભાવ છે. ક્યાંક પહેલા પણ જ્યારે આ વાત મૂકવામાં આવી હતી ત્યારે ભારત દ્વારા ક્યાંક અપહરણની આશંકા પણ સેવવામાં આવી હતી અને અત્યારે જ્યારે ચુકાદો છે ત્યારે લોકો પણ એ જ માંગ કરી રહ્યા છે કે કુલભૂષણ જાધવ સહી સલામત ભારત આવે. શું માનવું છે આપનું? બિલકુલ, કુલભૂષણનું અપહરણ થયું છે એવું ભારત સરકાર અને બધા પુરાવાઓ માને છે. એટલે અત્યારે આપણે એવું જ જવું જોઈએ કે પાકિસ્તાન પાસે ચોક્કસ કોઈ વાત નથી એટલે એમણે આવી રીતે જુદી જુદી સ્ટોરી ઘડી છે. ખરેખર કુલભૂષણનો અન્ય દેશમાંથી અપહરણ થયું છે અને પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યું એવું ભારત દ્રઢપણે માની રહી છે અને એ જ લાઈન ઉપર આખો કેસ ચાલે છે. જી ચોક્કસથી સુનિલજી આભાર ડિબેટમાં ભાગ લેવા બદલ. આ સાથે જ અત્યારે વિશેષ રજૂઆતમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.